والله من قرأ الفاتحة بسم الله أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب الله العالمين أبي القاسم مصطفى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا اجمعين من الان الى يوم الدين رب اشرح لي صدري ويسر لي امري واحلل عقده من لساني يفقهوا قولي اما بعد فقد قال رسول الله صلى الله عليه واله وسلم لو يعلم العبد ما في رمضان لود ان يكون رمضان السنه درود پڑھیں محمد وال محمد پر मोहतरम माह मुबारक रमज़ान आखिरी दिवसों आ दिवसों अल्लाह ताला है के ना दिवसों से रहमत ना के मगफिरत ना के बरकत ना दिवसों से इंशाअल्लाह आप दुआ करें अल्लाह की बेशुमार बरकतों आपड़ा शामिल हाल थी जाए। अज़ीज़ान मोहतरम अपने गुफ्तगु करी रहा था कि बरकत कोने कहवाई अने परवरदिगारे आलम आ बरकत ने क्यारे नाजिल करे छे अपना माटे। आम तो जे बरकत नो जे एक मीनिंग बयान करवामां आव्यो छे कि कोई पण खैर जे अल्लाह तरफ थी भलाई अपना माटे नाजिल थाय एने बरकत कहेवामां आवे छे। पण आ बरकतो अमुक मखसूस जग्या उपर अल्लाह नी खास नाजिल थाय छे जेमांथी एक हूँ आज बयान करवा चाहूँ छू खास करीने मारा जवानों ने माटे छे के जारे आपणे आपणे एटले मारुं नथी कहेतो जारे पण शादीनो इरादो करे ने त्यारे अल्लाहनी बहु बेहिसाब बरकतो नाजिल थाय छे। एटले पहेला कही दीधो मारुं नथी कहेतो मारी थई गई छे। अल्लाहनी बेशुमार बरकतो अल्लाहनी बेहिसाब बरकतो अल्लाह तरफथी नाजिल थाय छे। जारे निकाह नो इरादो निकाह एवो आ एवो इस्लाम नी अंदर रस्मो तो बहु जाजी छे पण रिवायत मां छे के अल्लाह ने सौथी वधारे जे रस्म पसंद छे ते निकाह नी रस्म छे। अल्लाह बहु राजी थाय छे आ अमल थी। मारा अजीजो अने कुराने मजीद तमे जो आ बारामां केटली साफ साफ शब्दों में कितनी बेहतरीन रीते बात करे छे के बिस्मिल्लाहिर्रहमानिर्रहीम इन यकूनु फकरा युग्निहिमुल्लाहु मिन फज़लिह। अल्लाह कहे कि अगर तुम फकीर हशो तो हूँ तुमने निकाह ना था कि मालदार बना ली देश युग्निहिमुल्लाहु मिन फज़लिह वल्लाहु वासिउन अलीम। अने अल्लाह तुम्हें जो आप अल्लाह है अमा एक वुसअत नो शब्द वापर्यो छे एक फजल नो शब्द वापर्यो छे यानी अल्लाह ताला वधारो भी करे छे बरकत भी आपे छे कारण के फजल नो ताल्लुक छे नी बरकत थी छे।
ફજલ એવી ચીજ છે મારા અઝીઝો કે ઈ અલ્લાહ પાસે આપણે દુઆઓમાં માંગતા હોઈએ ખુદાયા અમારા ઉપર તારો ફજલ નાઝિલ ફરમાવ શાદી એવો મોકો છે જ્યારે અલ્લાહ પાસે માંગવો નથી પડતો અલ્લાહ કહે છે કે હું ફજલ તમને આપીશ સામેથી આપે છે અલ્લાહ આ એવો ફજલ છે એવો કરમ છે અલ્લાહનો તો હું અલ્લાહની બેશુમાર બરકતો આ મોકા ઉપર નાઝિલ થાય છે પણ આ એક રિક્વેસ્ટ છે ગુજારિશ છે કે કોઈ એવો મસલો લઈને નહીં આવતા કે બીજી કરે તો ઓર વધારે નાઝિલ થાય એવો મસલો લઈને નહીં આવતા કારણ કે એનો જવાબ હું નહીં આપું મારે કજ્જા નથી ખપતા એટલા માટે દુઆ કરો જે છે એમાં ખૂબ બરકત મળે આપણને ઇન્શાલ્લાહ અને એમાં ના હોય તો આપણી ગલતી છે અલ્લાહે તો એમાં બહુ બરકત રાખેલી છે બહુ બરકત છે બુઝુર્ગોને બધાને ખૂબ અનુભવ છે કારણ કે જો તમે જવાબ આપે છે બધાય એનો મતલબ કે ખબર છે બરકતો છે એમ જોવે છે માશાઅલ્લાહ અચ્છા હવે ઘણા લોકોને બહુ સમજાવવા મહેનત છે એક ઇમામ બાકીર અલીસલામ પાસે એક ભાઈ આવે છે એક છોકરી આવે છે જવાન છોકરી હતી તો આવીને કહે છે મોલા હું મુતબત્તેલા રહેવા ચાહું છું મુતબત્તેલા એને કહેવાય કે જે એમ કહે છે કે મારે શાદી કરવી જ નથી હોય ને એવા બી ઇન્સાન હોય ખબર છે ને મારે શાદી નથી કરવી એમ કે તો ઇમામ કહે છે કે આ તબત્તુલ રહેવાનો મતલબ શું તો કે શું કામ શાદી નથી કરવી કારણ શું તો કે હું શાદી ન કરીને કમાલ સુધી પહોંચવા જાઉં છું નો શાદી કરીને કમાલ સુધી પહોંચું છું મારે કે કમાલ હાસિલ કરવો છે ફઝીલત મારે શાદી ન કરીને ફઝીલત હાસિલ કરવી છે મારે બુલંદ મકામ હાસિલ કરવો છે ઊંચો મર્તબો હાસિલ કરવો છે ઇમામ કીધા કે તારા વિચારોને બદલ અગર શાદી ન કરવાથી ફઝીલતને ઊંચો મર્તબો મળતો તો હઝરત ઝહરા પહેલા આ મકામ હાસિલ કરત હઝરત ઝહરા કરતા તું વધારે બુલંદ છો શાદી ન કરવાથી ફઝીલત મળતી હોત મર્તબો મળતો હોત તો હઝરત ઝહરા ન કરી આવત ભાઈ બેનને સમજાવે છે કે તું આ વિચાર બદલ તારા હઝરત ઝહરા કરતા કોઈ વધારે ફઝીલત વાળું નથી બની શકતું અને શાદી કરવામાં ફઝીલત હતી એટલે હઝરત ઝહરાએ પણ શાદી કરી શાદી મહારાજી તો અલ્લાહને પસંદથી પસંદ છે ઇમામ ખીજાય છે તમે જો ઇમામ ઇમામનો લહેજો તમે જો ઇમામ કહે છે કે આ વિચારોને બદલતું બરાબર નથી કરવાની આ બરાબર વાત નથી કે કોઈ જવાન એમ કે હું શાદી ન કરું અને થોડીક મારા અઝીઝો આપણી બી અમુક ચીજોમાં ધ્યાન રાખવાની જરૂરત છે કે આપણા સમાજની અંદર જે વાકયાત પેશ આવતા હોય એક તો મર્દની જિમ્મેદારી છે કે પોતાની જૌજાને ખુદાની અમાનત સમજીને સાચવે ખુદાની અમાનત છે એક મર્દ પાસે એટલા માટે કોઈ એવા એવું આપણે બનાવ ન બને એનું ધ્યાન રાખવાનું ઘરની અંદર કે જેનાથી એક ઔરત જે છે એના દિલો દિમાગ પર ગલત અસર આવે અને બીજું આમાં ઔરતની બી જિમ્મેદારી છે અગર 100 વાક્યાની અંદર એક બે ખરાબ કિસ્સા જોવે તો એનો મતલબ એ નથી કે શાદી જ ન કરે હમણાં કોરોના આવ્યું બરાબર છે કોરોનામાં અમારી તરફ તો બહુ આવ્યું હતું તમારે ખબર ના વાત કે કુકડા નો ખાતા કુકડા કોરોનામાં કુકડા નો ખવાય બરાબર છે થોડાક દિવસ નો ખાધા પછી ખાતા થઈ ગયા કે નહીં બોલો હવે કોણ નથી ખાતું ભાઈ ચલો થોડોક ટાઈમ એક ચીજ હતી એમ કે ઈ તો ખૂટી જતી જો કે પણ કહેવાનો મતલબ એ કે એક ચીજ અગર કોઈ ખરાબ ચીજ આપણી સામે આવે એવો કઈ એક્ઝામ્પલ પેશ આવે તો એનો મતલબ આપણે હંમેશા માટે દિમાગને ખરાબ ન કરી નાખવું જોઈએ આવા વાક્યાત અગર પેશ આવે કારણ કે ખુદા નારાજ થાય છે આ ચીજથી ખુદા નારાજ થાય છે ખુદાને પસંદ વાત નથી આ અલ્લાહ રાજી એટલે થાય છે કે તમે શાદી કરો ત્યારે ખુદા રાજી થાય છે તો આવા વિચારોથી ખુદાને નારાજ ના કરે પરવરદિગાર તો મારા અઝીઝો કહેવાનો મતલબ એ છે બીજું કે એક ચીજ આપણને ખબર છે કે આટલી બરકતો છે આ ચીજમાં આટલી ફઝીલતો બયાન થઈ છે આ ચીજમાં તો પછી કેમ ઘણી ફેરે આપણને બરકત નથી દેખાતી એક સવાલ થાય ઘણી ફેરે જોઈએ આપણે કે તો મારા અઝીઝો એનું કારણ એક મોટું એ છે કે જે સમાજમાં સુધારણાની બહુ જરૂરત છે અને એ છે કે તમે જ્યારે શાદી કરો ને ત્યારે જ બરકતવાળો માહોલ બનાવો
शादी थाई ने जारे त्यारे शादी थाई त्यारे कोई एवो खुदानी नाफरमानी वाळू काम न थाई के जेना कारणे पछी आखी जिंदगी माथी बरकत ओछी थवा लागे। हवे तमे जो जारे शादी थाई त्यारे ज गुनाह ना काम शुरू थाई, सौथी वधारे गुनाह शादी ना मौका उपर थाई, जे टाइम सौथी वधारे बरकत माटे खुदाए राख्यो छे ई टाइम मा तो के चलो आपणे डिस्को ना प्रोग्राम गोठवे शादी मा। હવે શાદીમાં ડિસ્કોના પ્રોગ્રામ ગોઠવે તો શું ફરિશ્તા આવશે શાદીમાં? ફરિશ્તા ન આવે તો બરકત આવશે? ક્યાંથી બરકત આવે? શાદીમાં પૂરેપૂરી કોશિશ કરે મારા અઝીઝો કે હિજાબની આપણે પાબંદી કરે, જરૂરી છે કે નહીં આ ચીજ? પરદાનો પૂરેપૂરો ખ્યાલ કરે, આ નાફરમાની થાય અગર ખુદાની તો મારા અઝીઝો તમે વિચાર કરો આવા ફરિશ્તા નહીં આવે। પછી ઇસરાફની અંદર પૂરેપૂરો ખ્યાલ રાખવાની જરૂરત કે આપણે કોઈ ચીજ એવી ના કરે કે હદથી વધારે ઇસરાફ એની અંદર શામેલ થઈ જાય, એને જે ભી આપણને લાગે તસવ્વુર થાય કે આ ચીજમાં મને ખુદાની નારાજગી દેખાય છે, જો એ ટાઈમે આપણે કોશિશ કરશું ને બચવાની તો યકીન માનો એ જિંદગીની શરૂઆત બરકતની સાથે થશે। જે શરૂઆત નાફરમાની સાથે થાય ખુદાની એમાં કેમ બરકત આવી છે તો એના બારામાં આપણે વિચાર કરવો જોઈએ કે નહીં? અને આ મસલો અત્યારે દુનિયામાં હરેક જગ્યાએ છે મારા અઝીઝો, હરેક જગ્યાએ, અને પછી શિકાયત હરેક જગ્યાએ આવે, થોડોક ટાઈમ થાય અમુક ટાઈમ થાય એટલે પછી જે છે એની અસરો દેખાવા લાગે ને, તો એ અસર ના દેખાય એની શરૂઆતથી ધ્યાન રાખવાનું છે આપણે। કારણ કે આપણે શાદી થાય છે, જેવો રિશ્તો થાય શાદી થાય એટલે આપણે પહેલી જે શબ્દો જબાન પર આવશે મુબારક થાય। મુબારકનો મતલબ શું થાય? બરકત, બરકત થાય આ ચીજની અંદર, આપણે મુબારક એટલે આપણે છે તો એ મુબારકી બરકત થવા માટે જરૂરી છે કે એ ચીજોનો ખ્યાલ કરે કે જેમાં બરકત બાકી રહે, બરકત ઉઠે એવા કાર્યો આપણે ન કરે મારા અઝીઝ, એનાથી પરેશ કરે। ખુદાનો વાયદો છે હું તમને મારો ફઝલ આપીશ, અને અલ્લાહનો ફઝલ બહુ અઝીમ છે મારા અઝીઝો, અને તમે જો બીજી જગ્યાએ જલ્દીથી ખુદા સામેથી અલ્લાહ યકીન અલ્લાહ જે છે દાઈમુલ ફઝલ છે, ખુદાનો ફઝલ હંમેશા જારી ને સારી છે, પણ એક ઉમુમી ચીજ છે બધાય માટે અલ્લાહ ફઝલ જારી કરે છે, પણ અલ્લાહ બધી જગ્યાએ સામેથી નથી કહેતો કે હું તમને આ કામમાં ફઝલ આપીશ, નિકાહ વખતે કહેશ કે તમે નિકાહ કરશો મારો ફઝલ તમારા ઉપર જારી રાખીશ, હું તમને હંમેશા આ એક મોટી બરકત છે પરવરદિગાર તરફથી, જો આપણે ખ્યાલ કરે ને તો। રસૂલલ્લાહના જમાનામાં એક શખ્સ હતો જુબેર કરીને, જુબેર, આ જુબેર બહુ ફકીર માણસ હતો, ચહેરો એનો કાળો હતો, યમામે જગ્યા હતી એનો રહેવા વાળો હતો, યમામેનો ચહેરો કાળો છે, ખૂબસૂરત જરાય નથી, પણ બહુ નેક ઇન્સાન હતો, પરહેજગાર ઇન્સાન હતો। રસૂલે ખુદા એક ફેર એને પૂછે છે કે જુબેર શાદીનો ઈરાદો નથી તારો? તો એ વિચારો કે છે કે યાર રસૂલલ્લાહ મારી હાલત તો જો આ જોઈને કોણ છોકરી આપશે મને, મારો ચહેરો તમે જો મારા અંદર હું આવો દેખાવ હોય ને આ રીતના હોય તો યાર રસૂલલ્લાહ પાછું મારી પાસે કઈ પૈસા નથી, માલ દોલત નથી, ફકીર માણસ છું, મને કોણ છોકરી આપે? તો રસૂલે ખુદા કીધા કે જુબેર જ્યારથી ઇસ્લામ આવ્યો છે ને આ ઊંચ નીચની ભેદભાવ ખતમ થઈ ગયા છે, આ કાળા ગોરા અમીર ફકીર કે છે ઇસ્લામે આ ચીજ નથી માનતો ઇસ્લામને, કારણ કે ઇસ્લામ કે છે એક ખુદા છે જે બધાયનો ખાલિક છે, એક આદમ પિતા છે જે બધાયનો બાપ છે, એક આદમની ઓલાદ છે બધાય, ઇસ્લામની અંદર આ ચીજ નથી જુબેર, ઇસ્લામે આ બધું ખતમ કરી દીધું છે, પણ યાર રસૂલલ્લાહ તમે તો જાણો છો કે તો બી મને તો લાગતું નથી આમાં મને કોણ આપે છોકરી? તો રસૂલલ્લાહ કહે છે કે એક કામ કરજે, હું તને કહું છું ફલાણી જગ્યાએ એક મોટા ઇન્સાન હતા ઝૈદ બિન લુબૈદ કરીને, કે છે ઝૈદ પાસે જા અને કે છે મને રસૂલે ખુદાએ મોકલો છે ને કીધું છે કે તારી દીકરી દુલ્ફા સાથે મારી શાદી કરાવ। હવે જુબેર એક મોટો માણસ, પૈસા વાળો માણસ, અને જુબેર ને પાસે રસૂલલ્લાહ કહે છે કે તું જા કે તારી છોકરી સાથે મને શાદી કરવી છે, સામેથી જાય કે તું યાર રસૂલલ્લાહ જાઉ? તો કહે છે કે જા હું તને કહું છું જા તું। રસૂલે ખુદા મોકલે છે જુબેર ઝૈદ પાસે, એ ઝૈદ મને રસૂલે ખુદાએ મોકલ્યો છે તારી છોકરી દુલ્ફા સાથે મારી શાદી કરાવી દે। રસૂલે ખુદાનું નામ નાખ્યું તો બિચારાને ટૂંચા કાઢી નાખે,
પણ પહેલા એને કહી દીધું રસૂલે ખુદાએ મોકલ્યો છે મને. રસૂલે ખુદાનું નામ સાંભળ્યું એટલે ઝૈદ જે છે ઠંડા પડી ગયા એકદમ. કે સર રસૂલે ખુદાએ મોકલ્યો, સાચું બોલો છો? તો કે હા રસૂલે ખુદાએ મોકલ્યો છે, ખોટું નથી બોલતો, રસૂલે ખુદાએ મને મોકલ્યા છે. એટલે ઝૈદ કે ભાઈ આવા કે જાજુ બોલાય નહીં, રસૂલનું નામ આવ્યું છે વચ્ચે, ઠંડા રહ્યો, ઠંડા કાલ કાલ. પછી કે છે કે શું કીધા રસૂલલ્લાહ, રસૂલે ખુદા કીધા કે તારી છોકરી સાથે મારી શાદી કરાવ. ઓલો વિચારો શું કરે, છોકરી આપવાનું મન નથી. એ કે અમારે જો રસમ એવી છે કે અમે અમારા ફેમિલીમાં છોકરી આપે, બીજાને આપતા જ નથી. તો એને યકીન નહોતું આવતું કે રસૂલે ખુદાએ કીધું છે. પછી ઓલો કહે છે કે જુબેર કહે છે કે ઠીક છે, પણ પછી જાતા જાતા મોઢું નાખીને કહે છે કે ઇસ્લામની તાલીમ કે આવી તાલીમ નથી, કેમ કરી આસ્તે આસ્તે વૈધો એવી રીતના બોલતો ગયો કે ઇસ્લામમાં આવી કાંઈ તાલીમ નથી, કે ઇસ્લામે આવું નથી શીખાડ્યું, એમ કરીને જાતો થો. એ સાંભળ્યું, એણે સાંભળ્યું ને એની છોકરી ઓલી દુલ્ફાએ સાંભળ્યું, જેની રિશ્તો લઈને આવ્યો હતો. એટલે દુલ્ફાએ એના પપ્પાને બોલે છે કે પપ્પા જલ્દી આવો, એ કે કેમ? તો કે મને એમ લાગે છે કે જુબેર ખોટું નથી બોલતો, એ કે ખરેખર એને રસૂલે ખુદાએ જ મોકલ્યો છે, તો બરાબર નથી આ રીતના રસૂલલ્લાહે મોકલ્યો એને પાછો જાય, કે એને જલ્દીથી બોલાવો, તમે પહેલાં બોલાવી લો એક બી પહેલાં કે રસૂલને જઈને વાત કરે. કે બોલાવ્યા રસૂલ, એને કીધું કે જુબેર ઠીક છે વાંધો નહીં, કે પછી પોતે રસૂલલ્લાહ પાસે જાય છે. ઝૈદ જઈને કહે છે કે એ ઝૈદ યા રસૂલલ્લાહ, આ રીતના જુબેર આવ્યો છે મારી પાસે. તું કહે છે કે હા, એ કે મેં રસૂલલ્લાહ કે મેં મોકલાવ્યો છે એને, એને મેં મોકલાવ્યો છે. તું કહે છે કે એ ઝૈદ તારી છોકરીના નિકાહની સાથે કરાવ, કારણ કે અલ્લાહે મોમિન માટે મોમિનના જોડા બનાવેલા છે અને જુબેર મુસલમાન મોમિન છે. રસૂલલ્લાહ ગવાહી આપે છે કે બહુ સારો ઇન્સાન છે, બહુ મોમિન ઇન્સાન છે, તારી છોકરી એને આપતું. હવે એને યકીન થઈ ગયું, આવે છે પાછા અને દુલ્ફાને વાત કરે છે કે મને રસૂલલ્લાહે બી આ રીતના શબ્દો કીધા છે. હવે એ છોકરી મોટા માણસની પૈસાવાળાની છોકરી છે, પણ તમે જુઓ રસ એના ઈમાનને જોઈને, એના તકવાને જોઈને ચહેરો ન જોતી, પણ શું જોઈશ કે રસૂલલ્લાહનાથી રાજી છે. રસૂલલ્લાહ કીધું છે આ મોમિન ઇન્સાન છે, કે છે હું એના સાથે શાદી કરવા માટે તૈયાર છું. અને રસૂલલ્લાહ કૌલ ઉપર એના પપ્પાને બી કહે છે તમે અગર રસૂલની વાત નહીં માનો તો યાદ રાખો આ કાફીર કુફર થઈ જશે, રસૂલની વાત નહીં માનો તો. રસૂલ પોતે મોકલ્યા છે એને અને પોતે શાદી કરવા માટે તૈયાર થાય છે, એની સાથે શાદી કરાવે છે. હવે તમે જુઓ ખુદાએ શું કીધું છે, યુગનેહિમુલ્લાહ બિન ફઝલે વલ્લાહ વાસિઉન અલીમ, અલ્લાહની વસત જે છે, તો અલ્લાહ તાલાની વસત મળે છે, અલ્લાહ તરફથી ફઝલ મળે છે. હવે તમે જુઓ ઝુબેર ફકીર પણ છે, ફકત એની પાસે ઈમાન છે, તકવા છે, એની પાસે રસૂલલ્લાહની ખુશનુદી છે, ખુદાની ખુશનુદી છે. ઈ જુબેર કહે છે કે જ્યારે દુલ્ફા એની સાથે શાદી કરીને આવે છે ને, ત્રણ દિવસ સુધી એની પાસે નથી જાતો, ત્રણ દિવસ ફકત ને ફકત મુસલ્લા પર અલ્લાહનો શુક્ર અદા કરે છે કે પરવરદિગાર મારી ઉપર તે ઇનાયત કરી, મારી ઉપર આવો લુત્ફ કર્યો, કરમ કર્યો, ત્રણ દિવસ શુક્રના સજદા ને સતત ખુદાની ઇબાદત કરી. અને ઈ જુબેર જેની પાસે કાંઈ નહોતું, થોડીક જ વારમાં એના સસરાએ પૂછ્યું, હે સસરા પૂછે, આ બહુ સારી વાત કહે કે સસરા હું પૂછે કે તારી પાસે ઘર છે, તો કે ઘર નથી, તો કે હું તને ઘર આપું છું. સસરાનો રહેમ પણ થઈ ગયો એના ઉપર અને એને મા બાપ ઘર બી આપ્યું એને, અને કેટલું બધું એને માલ દોલત આપ્યું કે જા તું મારી છોકરી સાથે આબાદ જિંદગી પસાર કરજે. જે જુબેર પાસે કાંઈ નહોતું, ઈમાન ને તકવા હતું, પરવરદિગારે આલમે એને માલદાર બી બનાવી દીધો, બહેતરીન ઓરત પણ નસીબ કરી દીધી. રાજી તો જો આ ઈમાનની તાકાત છે. અને પરવરદિગારનો વાયદો બી તમે જોયા, ખુદા કીધા કે હું તમને આપીશ, તમે શાદી કરો. અને તમે જો એની પાસે ઈમાનની દોલત હતી, આ ઈમાનની દોલત સાથે દુનિયાની દોલત બી મળી. અને એ જુબેર હતા કે જે રસૂલલ્લાહના એટલા વફાદાર હતા કે પછી રસૂલલ્લાહ સાથે એક જંગમાં ગયા અને જંગમાં શહીદ પણ થયા, શહાદતનો મરતબો પણ હાસિલ થયો એને. તો બરાઝીઝો આ કહેવાનો મતલબ એ છે કે જે અલ્લાહે જ્યાં બરકતો રાખી છે એના અંદર આપણે ખૂબ દિક્કત કરે કે મારે કઈ રીતે એ બરકતોને હાસિલ કરવી. અને ખાસ કરીને જવાનો કે આજના જમાના જ્યારે આપણે ખબર છે કે કદમ કદમ પર આપણા માટે એક ઇમ્તિહાન છે, એક પરીક્ષા છે, આપણે ધ્યાન રાખવાનું છે. અને
કોશિશ કરે કે વક્ત ઉપર શાદી કરી લે કે જેથી આપણે ખુદાની નાફરમાનીથી પણ બચી શકે અને ઈ જે ઇનાયતો બરકતો પરવરદિગાર આપણને આપવા ચાહે છે ઈ આપણા ઉપર પણ નાઝિલ થઈ જાય ઇન્શાઅલ્લાહ દુઆ કરે પરવરદિગારની બારગાહમાં કે માબૂદ આપણને બધાયને ખુદાવંદ આલમ જે અમલથી રાજી હોય એવા અમલ અંજામ આપવાની તોફીક અતા ફરમાવે આપણા જવાનો જે દીકરાઓ દીકરી શાદીને લાયક છે ખુદા તેમના માટે બહેતરીન રિશ્તા ફરાહમ ફરમાવે આપણા જવાનોને હંમેશા ખુશહાલીની સાથે જિંદગી પસાર કરવાની તોફીક અતા ફરમાવે પરવરદિગાર આપણે હક્કે મોહમ્મદ વાલે મોહમ્મદ અલેમુસલામ જે દીકરાઓ દીકરીઓ જવાન થયા છે એમના માવિત્રોને એમના માટે ખુશીનો મોકો જોવો નસીબ ફરમાવો ખુદાયા અમારા ગુનાહોને માફ ફરમાવો આખરી માહે રમઝાનના દિવસોમાં અમારી પર તારી રહેમતો બરકતો અને મગફિરતો શામિલ ફરમાવો પરવરદિગાર મરીઝોને શિફા અતા ફરમાવો બે ઔલાદને ઔલાદ અતા ફરમાવો મહબૂબ જન્નતુલ વકીના રોઝાની તામીરના અસબાબ ફરાહમ ફરમાવો ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમાવો ઇમામના નાસિર મદદગારમાં અમારો શુમાર ફરમાવો રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ જે સવાલ આજનો કે જે આયત બયાન કરવામાં આવી છે નિકાહ બારામાં ઈ આયતનો તરજુમો અને ઈ આયતનો રેફરન્સ ઈ ઉનથી બયાન કર્યો ઈ તમે ખુદ નજર કરજો વન કે ઉલ અયામા મિનકુમ વસાલહીન મિન ઇબાદિકુમ વ ઇમાઇકુમ ઈ યકુનુ ફકરા યુગનિહુલ્લાહુ મિન ફઝલે ઈ તમે ખુદ તલાશ કરજો કે આયત ક્યાં સુરાની કી આયત છે ઈ તમારે ખુદ તલાશ કરવાની છે ઇન્શાઅલ્લાહ અને એનો તરજુમો ઓકે એક દુરૂદ પડે મહમ્મદ વાલે મહમ્મદ